સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ગળીઓ ગણાઈ રહી છે ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ. કચ્છ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભુજ નગરપાલિકાની ચૂંટણી અને ઉમેદવારની પસંદગી કરવા માટે સેન્સ પ્રક્રિયા. દસાડાના ધારાસભ્ય અને જિલ્લા પ્રભારી નૌશાદ સોલંકી તેમજ નગરપાલિકા પ્રભારી અને પ્રદેશ ડેલિગેટ ડીડી રાજપૂત સહિતનાઓ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ. ડીડી રાજપૂતે જણાવ્યું કે ભુજ શહેર 11 વોર્ડમાં 44 નગરસેવક છે. ભાજપના શાસનથી લોકો પરેશાન છે, જેથી આ વખતે કોંગ્રેસ તરફી પવન ફૂંકાશે. ભુજ નગરપાલિકાની ચૂંટણી લડવા ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેથી ઉચ્છુક ઉમેદવારોના સેન્સ લેવાયા છે. તો પ્રભારી નૌશાદ સોલંકીએ જણાવ્યું કે કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પક્ષ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. હાલમાં ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા ચાલુ છે. ભાજપના કુશાસનથી જનતા ત્રસ્ત છે, જેથી હવે કોંગ્રેસનું શાસન આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો. સી આર પાટીલે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસમાં ટિકિટો વેચાય છે, જેના જવાબમાં જણાવ્યું કે જે લોકો ટિકિટ વેચતા હોય તેઓ જ આવી વાત કરી શકે. ભાજપ ખરીદ વેચાણ સંઘ છે. હાલમાં ભુજ નગરપાલિકા સહિત જિલ્લાની અન્ય નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કોંગ્રેસ દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે, તેમ તેમણે જણાવ્યું હતું. આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર. કચ્છમાં આગામી સમયમાં 5 નગરપાલિકા, 10 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત 40 સીટ પર ચૂંટણી જંગ ખેલાવાનો છે. ભુજ શહેર કોંગ્રેસ સહિતનાઓ, ભુજમાં છેલ્લા 35 વર્ષથી ભાજપનું શાસન છે, તેથી લોકો કંટાળી ગયા, ત્રાસી ગયા છે અને હવે કોંગ્રેસનું શાસન આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. આજે ભુજ નગરપાલિકાની શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભુજ શહેરની અંદર જે 11 વોર્ડ છે અને તમામ ઉમેદવારોના સેન્સ પ્રક્રિયા આજ શરૂ થશે. લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટી જ્યારે નગરપાલિકામાં વહીવટ કરી રહી છે ત્યારે લોકો, નગરના શહેરના વાસીઓ બધા ખૂબ જ દુઃખી છે. અનેક સમસ્યાઓથી ઘેરાયેલા ભુજ શહેરની અંદર આ વખતે ચોક્કસ કોંગ્રેસ પાર્ટીનો પવન ફૂંકાવાનો છે અને જે જોતો ઉમેદવારોનો જુસ્સો અને ઉત્સાહ જોતો ચોક્કસ એવું લાગી રહ્યું છે કે આ વખતે કોંગ્રેસ પાર્ટીની ભુજની નગરપાલિકા બનશે, એમાં કોઈ શંકા નથી. ઉમેદવારોના પોતાનો પરફોર્મન્સ, ઉમેદવારોની પોતાની કામગીરી અને જે તે વોર્ડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ચોક્કસ સારા ઉમેદવારો જે છે એ જ મૂકવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કચ્છ જિલ્લાની અંદર નગરપાલિકા અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે અને તે સંદર્ભે મોટાભાગનું કામ કોંગ્રેસ પક્ષ તરફથી પૂર્ણ થવા આવ્યું છે અને હાલ આખરી તબક્કાની અંદર એક આ સેન્સ પ્રક્રિયા કરી અને લોકોને ચહીતો નીચેથી કાર્યકરો જે ઈચ્છતા હશે તેવા ઉમેદવારની પસંદગીનું કામ હાથ ધરવામાં આવશે. રિપીટ કે નો રિપીટ જેવી થિયરી કોંગ્રેસ પાર્ટીમાં નથી. જે જીતી શકે અને નીચેથી લોકોની લાગણી હશે, કાર્યકરોની ઈચ્છા હશે, એ પ્રકારે પસંદગી કરવામાં આવશે. નવી થિયરીની અંદર સમગ્રપણે ભારતીય જનતા પાર્ટીનું શાસન વ્યવસ્થા એ ધ્વંસ થઈ ચૂકી છે. તમે ભુજ શહેર જુઓ કે ગાંધીધામ શહેર જુઓ, આદિપુર શહેર જુઓ, અંજાર જુઓ, તમામે તમામ પ્રમુખ નગરો જે છે કચ્છ જિલ્લાના, એ આજથી 10-15 કે 20 વર્ષ પહેલાં એની જે પરિસ્થિતિ હતી એ સુંદર નગરોમાં સામેલ હતા. ગુજરાતની અંદર પર્યટન સ્થળો તરીકે પણ આવતા હતા. આજે જ્યારે પર્યટક લોકો અહીં આવે છે તો એ ધોળિયા નગરના એમને દર્શન થાય છે. ચારે બાજુ ગંદકીના સામ્રાજ્યો સ્થપાઈ ચૂક્યા છે. ગામડાની અંદર ખેડૂત ત્રસ્ત છે. જે પ્રકારે હાલ સમગ્ર દેશની અંદર ખેડૂતો ભારતીય જનતા પાર્ટી સામે જે આંદોલન ચલાવી રહ્યા છે અને જે પ્રકારે બર્બર અત્યાચાર ખેડૂતો પ્રત્યે ચલાવવામાં આવી રહ્યો છે, તેનાથી સમગ્ર ગુજરાતના ખેડૂતો, ગામડાના લોકો અને શહેરના લોકો ગંદકીથી ત્રસ્ત થઈ ગયા છે. બીજી તરફ શહેરનો યુવાન ભણી ગણી ગ્રેજ્યુએટ થઈ અને નોકરીની મીટ માંડે છે, પરંતુ આપ જાણો છો કે વારંવાર પરીક્ષાઓ લેવાય, લગભગ 45 વખત પરીક્ષાઓ લેવાની હશે, પરંતુ એના રિઝલ્ટો ન આવે, રિઝલ્ટ આવે તો નોકરી ના આવે અને ત્યાર પછી કોકના કોક હાઈકોર્ટમાં જઈને એના પર સ્ટે લે. આમ એક યા બીજી રીતે ગુજરાતના યુવાનોને નોકરી મળતી નથી, બેરોજગારી વધી છે, નાના નાના વેપારીઓ જીએસટીના મારથી ત્રસ્ત થઈ ચૂક્યા છે. તમામ પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું શાસન ત્રસ્ત થઈ ગયું છે. આ તમામ મુદ્દાઓને અમે ખૂબ આક્રમકતાથી જનતા વચ્ચે લઈ જશું અને
એનો ખૂબ બહોળો પ્રચાર કરી અને જનતાને આ વખતે કોંગ્રેસ પક્ષને તક આપવા માટે અમે વિનંતી કરીશું. મને લાગે છે કે જનતાએ પણ મન બનાવી લીધું છે, ભારતીય જનતા પાર્ટીના કુશાસનથી મુક્તિ મેળવવા અને કોંગ્રેસના સુશાસનને અપનાવવા જનતાએ હવે મન બનાવી લીધું એવું લાગે છે. માં શું છે, જે લોકો વેચતા હોય ને એમને ચારે બાજુ બધી વસ્તુ એવી જ દેખાતી હોય છે. એમની ભારતીય જનતા પાર્ટીની અંદર જે પ્રકારે રીતિનીતિ છે, પૈસાનો નંગો નાચ કરવામાં આવે છે, જે પ્રકારે ખરીદ વેચાણ સંઘ બની ચૂક્યો છે ભારતીય જનતા પાર્ટી, પછી એને જનતા ચૂંટતી નથી, જનતા એને ચૂંટીને મોકલતા નથી, પરંતુ પૈસાના જોરે એ પછી અન્ય પક્ષોના લોકોને ખરીદવાની જે અનાચાર, જે લોકો દુરાચાર જે લોકો આચરી રહ્યા છે એના સહારે લોકો સત્તામાં ટકી જાય છે. પરંતુ હવે એ પણ ચાલી શકે એમ નથી, જનતા કોઈ પણ સંજોગોમાં આવા અનિષ્ટ તત્વોને સ્વીકારવા તૈયાર નથી.